હલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજકોટનું પ્રસિદ્ધ ચાપડી ઊંધિયું બનાવીશું. સૌ પ્રથમ ચાપડી બનાવવા માટે 2 કપ ઘઉંના કરકરા લોટમાં 1/4 કપ રવો, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન સફેદ તલ, 3 ટેબલસ્પૂન તેલ, 1 સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું. હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને કઠણ લોટ તૈયાર કરીશું. બાંધેલા આ લોટમાંથી 1 લૂઓ તૈયાર કરીને હાથની મદદથી બતાવ્યા પ્રમાણે ચાપડી તૈયાર કરીશું. હવે કડાઈમાં તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલી ચાપડી ફ્રાય કરવા માટે મૂકીશું. ચાપડી ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ચાપડીને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે આ ગોલ્ડન બ્રાઉન થયેલી ચાપડીને 1 બાઉલમાં કાઢી લઈશું. હવે ઊંધિયું બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 4 થી 5 કાળા મરી, 2 ચક્રીફૂલ, 2 તમાલપત્ર, 4 થી 5 લવિંગ, 2 તજના ટુકડા અને 2 લાલ સૂકા મરચાં નાખીને થોડા સાતળી લઈશું. બે ડુંગળીની પેસ્ટ નાખીને આ પેસ્ટને સાતળી લઈશું. પછીથી એમાં 3 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી ફ્રાય કરીશું. બે ટામેટાની પ્યુરી નાખીને તેલ છૂટે ત્યાં સુધી સાતળતા રહીશું. હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મિક્સ કરીશું. દોઢસો ગ્રામ ફ્લાવરના ટુકડા, 2 બટાકાના ચોરસ ટુકડા, 150 ગ્રામ રીંગણના ચોરસ ટુકડા,
150 ગ્રામ લીલા વટાણા, 150 ગ્રામ વાલોળ પાપડી નાખીને મિક્સ કરીશું. કડાઈને ઢાંકણ લગાવીને આ શાકને 15-20 મિનિટ મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું. ઊંધિયું બનાવતી વખતે તમે બાફેલા શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ શાકભાજી તેલમાં ચડવા દેવાથી ઊંધિયાનો ટેસ્ટ સારો આવશે. હવે કડાઈનું ઢાંકણ ખોલીને 50 ગ્રામ બાફેલા અને ફણગાવેલા મિક્સ કઠોળ, સ્વાદ પ્રમાણે મીઠું, અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને હલાવી લઈશું. હવે એમાં 1/2 લીંબુનો રસ અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. હવે એક નાના વાસણમાં તેલને 9 સેકું ગરમ કરીને ગેસ બંધ કરીશું. હવે આ તેલમાં 1 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરીશું. તૈયાર કરેલા આ તડકાને ઊંધિયામાં નાખીશું. ચાપડી ઊંધિયું ખાવા માટે તૈયાર છે. ઠંડીની આ સિઝનમાં આ વાનગીનો આનંદ લેશો.